જામનગરના એક આસામીને ફોરેક્સ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટના નામે 9 લાખથી વધુનો ચૂનો ચોપાડનાર ગેંગના માસ્ટર માઇન્ડ સુરતના અરમાન મેમણને જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લીધો છે. અરમાનના પકડાવાથી તેની ગેંગના અન્ય કૌભાંડો પણ પ્રકાશમાં આવવાની શક્યતા છે. જામનગર જિલ્લામાં સાયબર પોલીસ સ્ટેશનમાં 2022માં 9/2022 આઈપીસી 406/420/120B અને IT Act 66D મુજબનો ગુનો દાખલ થયો હતો. આ ગુનાની વિગત એવી હતી કે આ ગુનામાં અમુક લોકો દ્વારા ઇન્વેસ્ટમેન્ટ માટેની લાલચ આપી, વધારે રિટર્ન મળવાની લાલચ આપી, લોકોને એક ફોર્જ અથવા તો એક ખોટી ટ્રેડિંગ વેબસાઇટ ઉપર રજીસ્ટર કરવામાં આવતા, ત્યારબાદ લોકો પાસેથી થોડુંક ઇન્વેસ્ટમેન્ટ મેળવી અને વધારે લાલચની આશાએ એમને બાકીનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ પરત આપવાનો આ પ્રકારનો છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો. જેમાં અગાઉ આ જ ગુનાના કામે 6 આરોપીઓને પકડવામાં આવ્યા હતા સાયબર પોલીસ સ્ટેશન દ્વારા, જેમાં હાલ 1.5 વર્ષ બાદ હવે ફરીથી એમાં જે એના મુખ્ય સૂત્રધાર હતા એવા અરમાન મેમણ એટલે કે આરોપી છે આમિર ઉર્ફે અરમાન અસલમ ગરાણા, જે 23 વર્ષનો છે અને જે સુરતનો રહેવાસી છે, એની ધરપકડ થઈ છે. એટલે કે જે અગાઉ જે આપણા આરોપીને અટક કરેલા હતા એના માસ્ટર માઇન્ડ તરીકે આ વ્યક્તિ કામ કરતો હતો, જેની સાયબર પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ સાયબર પોલીસ સ્ટેશનના PI ને બાતમી મળતા અને તપાસના અંતે સુરત ખાતેથી એની અટક કરવામાં આવી છે. આપણી જે પ્રથમ FIR હતી એમાં જે બનાવ હતો એ 9 લાખ અરાઉન્ડ રૂપિયાનો હતો, પરંતુ ત્યારબાદ જે તપાસમાં અલગ અલગ ખુલતા એમાઉન્ટ વધતી જાય છે અને હાલ હજી તપાસ ચાલુ છે, એટલે તપાસના અંતે ટોટલ આંકડો, કારણ કે મલ્ટિપલ આવા બીજા કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે, બીજા કોણ કોણ આપણા આમાં વિક્ટિમ્સ છે, એ બધાની માહિતી ભેગી થઈ રહી છે અને છેલ્લે તપાસના અંતે મુખ્ય આંકડો આવે એ ફિગર કદાચ મોટું હોઈ શકે છે. જામનગર સિવાય બીજા કોઈ પોલીસ સ્ટેશન અથવા તો બીજા કોઈ જિલ્લા બીજા કોઈ રાજ્યમાં પણ કદાચ એમના આ પ્રકારના ગુનાઓ આચરેલા હોય તો એ બાબતની માહિતી પોલીસ તપાસને મળી જશે. જામનગરમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી લાલપુરમાં થવાની છે. ઉજવણીમાં યોજાનાર પરેડનું જામનગર પોલીસ હેડક્વાર્ટરમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું. જામનગરમાં રણજીત રોડ પર ચૌહાણફળી પાસે આવેલ શ્રી પુરુષોત્તમજી મંદિરે આજે પુરુષોત્તમ માસની વદ એકાદશી પર ભગવાન શ્રી કૃષ્ણ તથા રૂક્ષ્મણી માતાજીના લગ્નનો ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય હાલાર.